પરિણામ જે છે એટલે પર્યાય, પરિણામ કેતા પર્યાય, બંધની પર્યાય અને મોક્ષની પર્યાય, એ બંને પર્યાયથી ભગવાન આત્મા રહે એટલે પર્યાય. એ પર્યાયના ભેદ પડે કેવી રીતે? વિષય ભેદે ભેદ પડે, ચાહે તો એ સમ્ય જ્ઞાન રૂપે પરિણામે, ચાહે તો એ મિથ્યા જ્ઞાન રૂપે પરિણામે. મિથ્યા જ્ઞાન રૂપે પડે તો એમાં કર્મ નિમિત્ત પડે, બંધ તરીકે, કે બંધ જે થાય છે એમાં કર્મનું નિમિત્ત પણ છે. તો એ પરિણામથી પણ ભગવાન આત્મા રહી જ છે, એટલે બંધના પરિણામથી પણ રહી જ છે. અને બંધનું કારણ શું છે? તો કે મિથ્યાત્વ અવ્રતાદી પરિણામથી છે, એનું કારણ છે, તો એનાથી પણ રહી જ છે. મોક્ષના પરિણામ, અને મોક્ષનું કારણ શું છે? તો કે મોક્ષ માર્ગની પર્યાય, એક તો મૂળ કારણ, એ ઉપાદાન કારણ. તત્ સમયની જે યોગ્યતા, તે સમયની જે પર્યાયની જે યોગ્યતા છે, ઉપાદાન કારણ. અને નિમિત્ત કારણ શું છે? તો કે કર્મનો અભાવ મોક્ષની અંદરમાં, બંધની અંદરમાં કર્મનો ઉદય, સદભાવ. એકમાં સદભાવ છે, એકમાં સમ્ય જ્ઞાનની અંદરમાં અનુદય છે, કે ઓલામાં અંશે અભાવ છે, કે ઓલામાં પૂરો અભાવ છે. તો એ બધાની અંદરમાં એ નિમિત્તપણું જે છે, એ કારણપણું જે છે, એ કર્મોનું છે. નિમિત્ત કારણપણું, ઉપાદાન કારણપણું, એની પોતાની યોગ્યતા છે. પણ ભગવાન આત્મા એનું કારણ નથી. એટલે જ્યારે બંધના પરિણામનો અભાવ થાય એમાં પણ ભગવાન આત્મા કારણ નથી, અને મોક્ષના પરિણામ થાય એનું પણ કારણ ભગવાન આત્મા નથી. એટલે પરિણામથી અને પરિણામના કારણથી બંનેથી ભગવાન આત્મા રહી જ છે. એટલે પરિણામ માત્રથી રહી જ છે. કહેવાનો અર્થ શું છે? એ પરિણામ અને પરિણામનું કારણ, એટલે એ બંને વસ્તુ પરિણામની અંદરમાં છે. બંધના પરિણામ પણ પરિણામ પર્યાયમાં છે, અને મોક્ષના પરિણામ પણ પર્યાયમાં છે. એટલે બંને પરિણામ જે છે, બંધ અને મોક્ષરૂપ પરિણામ, એ પર્યાયની અંદરમાં પરિણમે છે. અને એનું કારણ જે હોય છે, એટલે કે પરિણામ જે છે બંધ મોક્ષના, એ રૂપ ભગવાન આત્મા નથી. એ બંધ મોક્ષના પરિણામથી ભગવાન આત્મા શૂન્ય છે, અને એનું જે કારણ જે છે એનાથી પણ ભગવાન આત્મા શૂન્ય છે. એટલે એમ કહે ને કે તમે ભગવાન આત્માનું લક્ષ કરો તો સમ્ય જ્ઞાન થાય, એવો વ્યવહારનો ઉપદેશ છે. વાસ્તવિક પણ એમ પણ નથી, કારણ કે એ અકારણ પરમાત્મા છે. હવે એ કારણ પરમાત્મા, અકારણ પરમાત્મા સમ્ય જ્ઞાનનું કારણ ના હોઈ શકે. એટલે ભગવાન આત્માના લક્ષ્ય સમ્ય જ્ઞાન થાય છે એમ નથી. ઉપદેશની અંદરમાં એમાં આવે કે ભગવાન આત્માનું લક્ષ્ય કરતા, લક્ષ્ય કરતા એટલે અહમ કરતા, હું પણ. હવે હું પણ કરવા માટે પર્યાય સ્વતંત્ર છે. જેમ વિપરીતતાની અંદરમાં પર્યાય સ્વતંત્ર હતી, એમાં આ વિપરીત સ્વભાવ રૂપે પરિણમવાની અંદરમાં પણ પર્યાય સ્વતંત્ર છે. પણ એનું કારણ ભગવાન આત્મા નથી. એટલે બંધ અને મોક્ષના પરિણામ અને એના કારણથી ભગવાન આત્મા ત્રિકાળ શૂન્ય છે. એટલે ત્રિકાળ પરિણામથી રહી છે, એટલે ત્રિકાળ અકારણ પરમાત્મા છે. એવું એમ કે એક વખત એને દ્રષ્ટિની અંદરમાં આવી જાય ને, તો એને સ્વભાવનો મહિમા આવે કે હો, પરિણામની અંદરમાં જે પણ ઘટનાઓ ઘટે છે એની સાથે મારે કોઈ સંબંધ જ નથી, કાંઈ આદાન પ્રદાન જ નથી, સંપ્રદાન અપાદાન છે જ નહીં એની સાથે. પરિણામનું જે કાંઈ પણ થાય છે એનું ઉપાદાન કારણ એ પર્યાય સ્વયં પોતે છે, પણ ઉપાદાન કરતા કર્મ એ પરિણામના પરિણામની અંદરમાં સ્વયં પોતે છે. અને નિમિત્તિ જોવામાં આવે તો કર્મનો ઉદય અનુદય કે અભાવ છે. પણ મારા ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ સાથે એને કાંઈ પણ કારણ કાર્ય સંબંધ, કરતા કર્મ સંબંધ પણ નથી, અને કારણ કાર્ય સંબંધ પણ એની સાથે નથી. પરિપૂર્ણ છે ને, એટલે પરિણામ, પરિણામ પણ ભાઈ એક સમય માટે જે રીતે પરિણમી રહી છે એ સમયની પૂર્ણતા છે. પર્યાય એની યોગ્યતા રૂપ પૂર્ણતા છે, એની જેટલી યોગ્યતા છે એટલા યોગ્યતા ભાવે એ પરિણમે છે, ચાહે શુદ્ધ રૂપે પરિણમે ચાહે અશુદ્ધ રૂપે પરિણમે. એટલે એની અંદરમાં હું હંમેશા અકારણપણે રહું છું, ત્રિકાળ અકારણ. ગમે એટલું કારણ જીનવાણીની અંદરમાં કહેવામાં આવતું હોય, એ નિમિત્તની અપેક્ષા પણ કહેવાય કે જ્ઞાયકમાં નિમિત્ત પડે છે ત્યારે આત્માની અનુભૂતિ થાય છે, તો એ દ્રષ્ટિના વિષયની અંદરમાં કોઈ વાત સમાતી નથી. પ્રમાણથી વાત કરે ત્યારે વાત અલગ છે, અનેકાંતથી વાત કરે ત્યારે વાત અલગ છે, સ્યાદવાદથી વાત કરે ત્યારે વાત અલગ છે, પણ દ્રષ્ટિના વિષયની વાત કરે ત્યારે આખો વિષય જુદો છે. એની અંદરમાં કોઈ કિંતુ પરંતુ અપેક્ષાઓ નહીં, વિવિક્ષાઓ એની અંદરમાં લાગુ પડતું નથી. અને હું જે છું ને, બસ હું એવો છું. પછી તમે એને દ્રષ્ટિનો વિષય કયો, સમય દર્શનનો વિષય કયો, પરિણામની અંદરમાં અનુભૂતિ થાય છે એનું કારણ કયો, તમારે જે કેવું એ કયો, પણ હું ત્રિકાળ અકર્તા, અભોગતા, અવેદક, અકારણ પરમાત્મા છું. પરિણામની અંદરમાં જે કંઈ થાય છે એનો કરતા, કારયતા, અનુમોદનતા હું નથી. અનુમોદનતા પણ હું નથી યાર, હું એનું અનુમોદન કરનારો નથી. પરિણામની અંદરમાં સંસાર છે તો ખરાબ થયું,
અને મોક્ષ છે તો સારું થયું એવું કહેનારો હું નથી. બસ હું તો એ સમય શિખર નો અચલ પહાડ છું. કોઈ આવીને મારી યાત્રા કરો તો પણ ભલે, આવ્યા એને ધન્યવાદ નથી કરતા, આવ્યા એનું આગમન નથી કરતા, નથી આવતા એને જોકારો નથી આપતા, અને આજે આવીને યાત્રા કરીને જાય છે એને પીઠ પીઠ નથી થપતો આવતો. બસ હું તો એવો ને એવો મૌન, બસ એની પીઠ બી નથી થપતો, એનું કામ જ નથી. આવ્યા તો તમારા ભાવ, ન આવ્યા તો તમારા ભાવ. પરિણામે સ્વભાવ મને હું કીધું હું પરમાત્મા છું, પરિણામ ના ભાવ કીધું એટલે એને પરદ્રવ્ય કહી દીધું. એને પર્યાય પર છે એટલું ના કીધું, પરદ્રવ્ય કીધું. આની અંદર બહુ આતરો છે. પર્યાય ને પર કહી દેવી એક વાત છે, અને પર્યાય ને પરદ્રવ્ય કહી દેવું એટલે એને ભિન્ન સત્તા તરીકે સ્વીકાર કરી દ્રષ્ટિના વિષયમાં. પછી પરદ્રવ્ય કહીને અદ્રવ્ય કહી દીધું એટલે કોઈ વસ્તુ જ નથી, વસ્તુ જ નથી, અવસ્તુ છે. હું વસ્તુ છું, હું ધ્રુવ ચીજ વસ્તુ છું, તો એ અવસ્તુ છે. મારે એની સાથે કઈ સંબંધ નથી, એ અવસ્તુ છે. મારા માટે કોઈ વસ્તુ જ નથી. મારી અપેક્ષા, એની અપેક્ષા એ વસ્તુ છે. પર્યાય ને પર્યાય થી જો તો સત છે, એની અપેક્ષા વસ્તુ, અને પર્યાય ની અપેક્ષા દ્રવ્ય વસ્તુ છે. એમ પર્યાય મને કહે તો મને કઈ વાંધો નથી. હું જેમ એને આ વસ્તુ કહું છું એમ પર્યાય પોતે એક સમય નું સચ છે કે દ્રવ્ય આ વસ્તુ છે, મારી અપેક્ષા મંજૂર છે. અને એને અનાદિકાળ થી પર્યાય દ્રવ્ય ને આ વસ્તુ તરીકે જ જોઈ છે, એટલે એની દ્રષ્ટિ એની ઉપર નથી પડી. જયારે જૈન શાસન મળ્યું, તીર્થંકર પરમાત્મા મળ્યા, ભગવાન નો ઉપદેશ મળ્યો, દ્રવ્યલિંગી મુનિ પણ આવ્યો, નવ અંગ અગિયાર પૂર્વ નો પાઠી થયો, ત્યારે પણ એને એ વસ્તુ નથી લાગી. વસ્તુ લાગી હોય તેની દ્રષ્ટિ એની ઉપર ના પડ્યા વિના ના રહે, એના સ્વભાવનો આવું જોર આવ્યા વિના ના રહે. એટલે શા માટે સ્વભાવનું જોર નથી આવતું? બધી વાતો સાંભળે છે, બધું એને આખો નિચોડ એની સામે આવે છે, તો પણ ત્યાં એની નજર નથી જતી. વસ્તુ તરીકે દ્રવ્યને નથી જોતું. જ્યાં સુધી દ્રવ્યને વસ્તુ તરીકે જોવે છે ત્યાં સુધી એના માટે પર છે. હું વસ્તુ છું એમ જોવે છે તો બસ એ પર્યાય વસ્તુ છે, ભેદ નથી રહેતો, અભેદ ભાવે એની અનુભૂતિ થઈ. જ્યાં સુધી દ્રવ્યને વસ્તુ તરીકે જુએ છે ત્યાં સુધી એ પર છે એનું હદ શું? એટલે ભેદ પડતો રહે છે ને, ભેદ પડતો રહે છે, ભેદ પડતો રહે છે, એ અવસ્તુ રહે છે. હું વસ્તુ છું તો બસ સમય દર્શન પરમાત્મા. તો સંવર નિદ્રા અને મોક્ષ નું પરિણામન અજ્ઞાન અવસ્થામાં કઈ રીતે? અહીંયા આપણને મોક્ષ માર્ગ પ્રગટ થાય છે સાધન ને, અને સંવર નિદ્રા અને મોક્ષ નું પરિણામન તો સમજાય છે, પણ અનાદિકાળ થી જે જીવને નવ તત્વ નું પરિણામન થઈ રહ્યું છે, ભેદ પર્યાયો એટલે એમ કે નવ તત્વ ની ભેદ પર્યાય, જે નવ તત્વ ના ભેદ જે છે એ પર્યાય ભેદો છે. એટલે એની અંદર માં એક સદભાવ રૂપ છે, એક અભાવ રૂપ છે. આશ્રવ બંધ છે, પુણ્ય પાપ છે, એ સદભાવ રૂપ છે. જીવ અજીવ આશ્રવ બંધ પુણ્ય પાપ એ સદભાવ રૂપ છે, નરા અભાવ રૂપ છે. સંવર નિજરા ને મોક્ષ એને પ્રગટ તો ત્યાં નથી, પણ એ અભાવ રૂપ છે. પણ એમ કે નવ, હા એટલે કર્મ ના અભાવ રૂપ છે. તો એમ કે એ અપેક્ષાથી જોવામાં આવે તો એ નવ તત્વ ના જે ભેદો જે છે એ ખરેખર પર્યાય ના ભેદો છે. એટલે એ નવ તત્વ ના ભેદો ઉપર એની દ્રષ્ટિ છે. એટલે એ વાત આખી સામૂહિક, જે નવ તત્વ જે છે ને એ વાતને આખી સામૂહિક એ વાતને લીધી છે. એમ કે આને જે નથી સંવર નિજરા ને મોક્ષ એ પરિણામ છે અને એ વાત લીધી છે એમ નથી, એ વાતને આખી સામૂહિક વાત લેવાનું. કર્મ સાપેક્ષ
પર્યાય ભેદોની અંદરમાં એ રહ્યો છે, પર્યાયના ભેદોની અંદર. એટલે શું છે, ચાહે આશ્રમના પરિણામ હોય, ચાહે પાપના પરિણામ હોય, એ પર્યાય ભેદો છે. નવ તત્વો જે છે પર્યાયના ભેદો હોવાને કારણે પર્યાય ભેદોમાં રહ્યો છે, પર્યાય ભેદોમાં રહ્યો છે, એ પર્યાય દ્રષ્ટિ છે. એટલે એને સમર નિદ્રા મોક્ષ ને એની અંદરમાં રહેવું હોય તો મોક્ષ માર્ગની અંદરમાં એવું નથી. એટલે એમ કે આના સદભાવ રૂપ છે, ઓલા અભાવ રૂપ છે કર્મની અપેક્ષાએ. તો એમ કે નવ તત્વોની અંદરમાં રહેવો છે એમ કહેવામાં આવે, એ સામૂહિક વાત છે. એટલે એમ કે સમર નિદ્રાને મોક્ષમાં રહેવો છે એમ કહેવાનો અર્થ નથી. એમ તો હોઈ શકે નહીં ને, તો પછી ચર્ચા જ ઉત્પન્ન ન થાય. ઉપેક્ષા એની અપેક્ષા મોક્ષ ની ચર્ચા એટલે એ બેન શું છે કે આખી એ વાત તો પ્રગટ રૂપ તો છે નહીં, પ્રગટ રૂપ તો છે નહીં. અને એટલે કે જે જ્ઞાની જે છે એને એ દ્રવ્ય સમર દ્રવ્ય નિજરા અને દ્રવ્ય મોક્ષની વાત લાગુ પડે છે. અજ્ઞાની છે અને આશ્રવ બંધ પુણ્ય પાપની વાત લાગુ પડે છે. એટલે એમ કે જ્ઞાની અને અજ્ઞાનીની અપેક્ષાએ એ આખી સળંગ વાત છે, સામે પડે છે. અનેકાંતિક વસ્તુ સ્વરૂપ છે. હવે અનેકાંતિક વસ્તુ સ્વરૂપ ને કોઈ ન માને, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે એવું કોઈ ન માને અને એમાંથી પછી નિશ્ચય કાઢી લે તો એવું નથી હોતું. એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ તો વસ્તુ ને માને છે, જેમ છે એમ જાણે છે અને જાણીને એમાંથી નિશ્ચય કાઢે છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ તો વસ્તુ છે, પદાર્થ તો છે, પદાર્થ નથી એમ નથી. પદાર્થ છે તો એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ પદાર્થ છે અને એમાંથી જ્યારે એ પ્રયોજનની સિદ્ધિને કાઢે છે, એટલે કે દ્રવ્યને કાઢે છે, ત્યારે એ પ્રયોજનની સિદ્ધિ થાય છે. અને એ પ્રયોજનની સિદ્ધિ થાય છે ત્યારે પદાર્થની સિદ્ધિ સાચી છે, નહીં તો એ પદાર્થની સિદ્ધિ પણ ક્યાં છે? દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ કીધું તેની સિદ્ધિ તો નથી થઈ ગઈ. સિદ્ધિ તો ક્યારે થાય? જયારે પ્રયોજનની સિદ્ધિ થાય. એટલે કે પદાર્થની સિદ્ધિ પૂર્વક પ્રયોજનની સિદ્ધિ હોય છે અને પ્રયોજનની સિદ્ધિ થતા પદાર્થની સિદ્ધિ સાબિત થાય છે. ત્યારે સમય અનેકાંત માં આવે છે. ચૈતન્ય જ્યોતિ એટલે ત્રિકાળ જીવ તત્વ જે છે તે હું છું, એને નવ તત્વ માંથી એક સત્યાર્થ ને ભૂતાર્થ ને પદાર્થ ને માંથી કાઢો. એની જયારે લક્ષ્ય જયારે થાય ત્યારે એને છુપેલી ચૈતન્ય જ્યોતિ જે હતી જીવ તત્વના અનુસંધાનમાં, એટલે 10 પ્રાણ થી જીવતો તો જીવી નહીં, દર્શનના ચારિત્રથી જે જીવતો હતો એવો જે જીવ હતો એને એ જ્યારે એમાંથી કાઢે છે અને એની અંદરમાં જ્યારે એને ભૂતાર્થ અને સત્યાર્થ જાણે છે ત્યારે સમ્યક દર્શન નિયમથી હોય છે. સ્વાદ કોને જોઈએ છે? નહીં, એટલે મતલબ એ શુદ્ધ અંતર તત્વ જે છે, સાત તત્વમાં છુપાયેલી જે શુદ્ધ અંતર તત્વ જે છે, જ્ઞાન ઉપયોગ છે ને એનો સ્વભાવ છે અને એ સ્વભાવ જે તરફ વળે છે, ચાહે સ્વ તરફ વળે ચાહે પર તરફ વળે, એ પર તરફ વળતા મિથ્યા જ્ઞાન રૂપે પરિણમે છે અને સ્વ તરફ વળતા સમ્યક જ્ઞાન રૂપે
પરિણમી જાય છે. હવે આ જ્ઞાન ઉપયોગ બધાને પ્રતિ સમય પ્રગટ થાય છે. એ જ્ઞાન ઉપયોગને જો પકડે તો એ જ્ઞાયક સુધી પહોંચી જાય. જ્ઞાન ઉપયોગ એનો સ્વાદ, એનો સ્વાદ છે, એનું મૂળિયું છે. પ્રત્યેક સમયે ઉપયોગ ઉત્પન્ન થાય છે ને બધાને, અને એ સામાન્ય જ્ઞાન ઉપયોગ છે. અને સામાન્ય જ્ઞાન ઉપયોગની અંદરમાં આ બાળ ગોપાળ સૌને ભગવાન આત્મા જણાય છે. એ જ જ્ઞાન ઉપયોગની અંદરમાં લોકાલોક પણ જણાય છે. હર સમય જણાય રહ્યો છે ને જાકારો આપે, એ આપે છે ને, અનાધિકાળથી આપે છે. કારણ કે એને ઉપયોગની અંદરમાં જ્ઞાયક તરફ વાળવો છે, ઉપયોગને જ્ઞાયક તરફ વાળવો છે, એટલે એને જાકારો મળે છે. હું ઉપયોગ વાન છું એવું નથી જોતો. એને સમર અને નિજરાના પરિણામ ઉત્પન્ન કરવા છે, એટલે એનો મતલબ કે અત્યારે આશ્રમ અને બંધના જે પરિણામ છે એ બરાબર છે એવી માન્યતા છે. એ તો એકના અભાવપૂર્વક જ ઓલાનો સદભાવ થશે ને. સમરના અભાવપૂર્વક આશ્રમનો સદભાવ છે, આશ્રમના અભાવપૂર્વક સમરનો સદભાવ થશે. તો અત્યારે જે કાંઈ પણ છે એ બરાબર છે એવી માન્યતા છે, તો એની અંદરમાં હવે આને અભાવ કરવો છે ને આને પ્રગટ કરવું છે. તો બંને સ્થિતિની અંદરમાં એને ખરેખર ચાહના પર્યાયની છે. આશ્રમનો અભાવ કરવો છે ને સમરનો સદભાવ કરવો છે, તેની દૃષ્ટિ બંને સ્થિતિની અંદરમાં પર્યાય ઉપર છે. એક ક્ષણને માટે પણ એ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર નથી, અને જેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે એ પર્યાયને ગણકારતો જ નથી. કારણ કે પર્યાયની રહી છે. જયારે પ્રમાણથી વાત કરે ને ત્યારે તો વાત એમ જ કરે ને. પ્રમાણથી વાત કરે તો કેવી રીતે, આખી વસ્તુમાંથી એને સ્વભાવ ઉપર લાવવો છે. જે પરમાં છે એને પ્રમાણમાં લાવે છે, જે પ્રમાણમાં છે એને નિશ્ચયમાં લાવે છે. તો જે બહારમાં છે એને પ્રમાણની વાત છે કે ભાઈ તારામાં એક સામાન્ય ઉપયોગ ઉત્પન્ન થાય છે, એ ઉપયોગ આત્મામાં તને ભગવાન આત્મા જણાય છે, એમ કરીને એને પરમાંથી પાછો વાળે છે. હવે જ્યાં એ સ્વભાવની અંદરમાં આવ્યો ત્યાં એને એ ઉપયોગ તારામાં તો છે જ ને. પર્યાયનો તારામાં સર્વથા અભાવ છે, સર્વદા અભાવ છે, ત્રિકાળ અભાવ છે, એવી તું વસ્તુ છું. એટલે જે નો કર્મનો કરતા માનતો એને ભાઈ તું નો કર્મનો કરતા નથી, તું તો દ્રવ્ય કર્મનો કરતા છું. શરીરનો કરતા નથી ભાઈ, તું તો કર્મના ફળને ભોગવે છે. તું શરીરને ક્યાં ભોગવે છે? દ્રવ્ય કર્મમાં આવે છે એને દ્રવ્ય કર્મ નહીં. દ્રવ્ય કર્મનું કારણ તો ભાવ કર્મ છે, એ રાગદ્વેષના ભાવ છે જેને નિમિત્ત પામીને કર્મ બંધાય છે, તેને ભાવ કર્મમાં લઈ આવે છે. ભાવ કર્મમાં આવે છે ને કે ભાઈ ભાવ કર્મ તને ક્યાં થાય છે? તારામાં તો જ્ઞાન થાય છે. તો એ એક એક સ્ટેપ અંદર જવાની વિધિ છે ને. હવે ક્યાં કઈ વાત કેની મુખ્યતાથી કરી છે એ વાત આપણે ન્યાયને સમજી લેવી જોઈએ. અહીંયા પ્રમાણથી વાત છે, અહીંયા દ્રવ્ય દ્રષ્ટિના વિષયથી વાત છે, અહીંયા પ્રયોજનથી વાત છે, અહીંયા પદાર્થની સિદ્ધિ માટેની વાત છે. એ વાતનું તાત્પર્ય આપણે સમજીને એ વાતને એ રીતે હું જો અર્થઘટન કરીએ તો આ બધી વાત સીધી લાગશે. હવે એક વાતની અંદરમાં બીજી વાતને મિલાવટ કરશું તો બધી જગ્યાએ ગોટાળો ગોટાળો થશે, કન્ફ્યુઝન રહેશે. અને કન્ફ્યુઝનની અંદરમાં ક્યારે પણ સુધાત્માનો કોન્સેપ્ટ ક્લિયર નહીં થાય. આજને દિવસે આ જે કોન્સેપ્ટ ક્લિયર નથી થતો ને એનું કારણ એ છે કે જ્યાં દ્રવ્ય દ્રષ્ટિની વાત આવે ને તો આ નિશ્ચયની વાત, આ સુધાત્માની વાત, આ ઊંચી વાત, આ આપણું કામ ને આપણે જ્યાં છીએ ત્યાં તો સંસાર છે ને. તો એ સંસારની અંદરમાં રાગ કેવી રીતે મંદ થાય, રાગનો કેવી રીતે અભાવ થાય, આશ્રમનો કેવી રીતે નાશ થાય એ પ્રયત્ન આપણે કરવો. સમ્યક દર્શન કેમ પ્રાપ્ત થાય એ કરવાવાળી દુકાનદારી તો ક્યાંય સમાપ્ત જ નથી થતી. એ દુકાનદારી તો સમાપ્ત થવી જોઈએ ક્યાં, એના પૂર્ણ વિરામ લાગવું જોઈએ. એને કરવા વાળી સમ્યક દર્શન કરવાની વાત. હવે સમ્યક દર્શન કરવું છે, ઓલું પેલા બધું સંસારનું કાર્ય કરવું હતું, કર્મને ઠીકઠાક કરવાતા, કર્મને મંદ કરવાતા, દર્શન મોને પાતળો કરવો હતો. હવે અહીંયા આવ્યા તો હવે એને દર્શન મોનો અભાવ કરવો છે. એ કરવા વાળી વાત કાયમ રહી. તો એની અંદરમાં અનંત કર્તૃત્વ જે છે ને એ કાયમ રહે. વિષય ફેરો, દિશાનો ફેરો, વિષય ફરી ગયો. એક પાપના વિષયો હતા, એક પુણ્યના વિષયો, વિષયો ફર્યા પણ દિશા ન ફરી. હવે દિશા ન ફરી તો દશા નહીં ફરે. તો દિશા એ દશા ફરે છે ને, દિશા નથી ફરતી તો દશા કેવી રીતે ફરે? અને અહીંયા જ્યાં દિશા આવે છે તો અપરિણામી છું. જો દિશાની એક વખત ફરી જાય ભલે એ પર્યાયમાં ઉભો હોય, પણ પર્યાયમાં ઉભો રહીને એનો ધ્વનિ જો દ્રવ્યનો નીકળવાનો શરૂ થઈ જાય તો એની દિશા ફરી જાય છે. એની વાત આ નીકળે છે જે ગુરુદેવ કહે છે આપણને, એક સુધાત્મા, એક ભગવાન આત્મા, એક પરિપૂર્ણ જ્ઞાન તત્વ, એક અપરિણામી પરમ પારિણામિક ભાવ. પછી છોડીને બીજી ભાષા જ ન નીકળે, પોસાય જ નહીં એને. જ્ઞાયક 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 છોડીને બીજું કઈ આવે જ નહીં. દિવસ રાત એક ધૂન રહે. એક બેન કહેતા ને, એ દિવસ રાત ગાયક 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 ચહેલા જ કરે, ચહેલા જ કરે, બીજું કઈ ન ગમે, કઈ ન રૂચે. એવું ચાલવું જોઈએ. અને એવું ચાલે તો એની દિશા ફેરી કહેવાય. દિશા ફરે ને દશા ના ફરે એવું કોઈ દિશ બનતું નથી. કારણ કે ડાયરેક્શન
is much more important than the distance you have traveled. કઈ દિશામાં તમે ચાલ્યા એ મહત્વનું છે, કેટલું ચાલ્યા એ મહત્વનું નથી. આપણને એમ લાગે છે કે આપણે આટલો બધો અભ્યાસ કરીએ છીએ, આટલો બધો સ્વાધ્યાય કરીએ છીએ, આટલું બધું ચિંતન કરીએ છીએ, તો આપણે તો કેટલું 24 કલાકમાં 22 કલાક આપણે આ કરીએ છીએ. કઈ દિશામાં ચાલ્યા એ મહત્વનું છે. તમે પ્રમાણનું ચિંતન કર્યા કરો દિવસ આખો, તો એનાથી શું થવાનું છે? દુકાનદારી નથી ફેરી, દુકાનદારી ફેરી છે, દિશા નથી ફેરી, વ્યાપાર બંધ નથી થયો. કારણ કે જે દિશા ફરે છે ને તો વ્યાપાર બંધ થઈ જાય છે, ઉપયોગનું મહત્વ સમાપ્ત થઈ જાય છે. ઓલામાં ઉપયોગને વાળવાનો પ્રયત્ન રહ્યા કરે છે, ઉપયોગને સ્વભાવ તરફ લાવવાની ઝંખના રહ્યા કરે છે કે આપણે ઉપયોગને પરમાંથી પાછો લાવો, સ્વભાવ તરફ લઈ જઈએ, સ્વભાવ તરફ વાળીએ, સ્વભાવની ઘૂંટણ કરીએ, એવું બધું રહ્યા કરે છે. અને જ્યાં ખરેખર અંતરંગ દિશા તરફ મુખ એનું જ્ઞાયકની સન્મુખ થાય છે, તેને જ્ઞાયકની ભાષા નીકળે છે, પર્યાયની ભાષા નથી નીકળતી. જ્ઞાયક મુખ ફરી ગયું ને, ઓલી દિશા આમ હતી, દિશા આમ થઈ ગઈ, તો એની ભાષા દરેક જ્ઞાયક નીકળે છે, હું પરમાત્મા છું, હું ભગવાન છું, ભગવાન થવું છે એ વાત સમાપ્ત થઈ ગઈ, હું ભગવાન છું એ વાત જયારે નીકળવા માંડે છે ત્યારે એ પોતાને ભગવાન પણે જોવે છે, ભગવાન પણે જોવે છે. તો પર્યાય દેખાતી નથી, પર્યાય દેખાતી નથી તો પર્યાય સમ્યક થઈ જાય છે. પર્યાય દેખાય છે તો મિથ્યાત્વ ચાલુ રહે છે. પર્યાયને જોવાનું જયારે બંધ થાય છે, દ્રવ્યને જોવાનું જયારે ચાલુ થાય છે, ત્યારે એ પર્યાય સમ્યક પ્રગટ થાય છે. પર્યાયમાં ફેરફાર કરવાનો અભિપ્રાય તો અનંતી કરતા બુદ્ધિ છે. આત્માને જાણવાનો અભિપ્રાય એ અનંતી જ્ઞાતા બુદ્ધિ છે. પરને છોડવાનો વાત જ નથી, આત્માને જાણવો છે મારે એ અનંતી જ્ઞાતા બુદ્ધિનો અભિપ્રાય છે. કારણ કે એની અંદરમાં હું જ્ઞાયક છું એનો નિષેધ છે. હા, ઠગાયો છે ને બેન, અનંત વારમાં આ થયું છે. મારે પરને હું નથી જાણતો, મારે તો જ્ઞાયકને જાણવું છું.